બાબરામાં ડેર વિસ્તારમાં વીજપોલ નાખતા વિરોધ નોંધાવાયો. સ્થાનિકોએ તંત્રને જાણ કરતા તપાસ કરવામાં આવી. તુરામપરા ડેમ વિસ્તારમાં વીજપોલ નાખવામાં આવી રહ્યો છે અને તેને જ લઈને સ્થાનિકો દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે. પવન ચક્કીની કંપનીઓ દ્વારા વીજપોલ નાખતા અહીં તપાસ હાથ ધરવામાં આવી તો મામલતદાર અને સરકાર દ્વારા જે ખેડૂતોના નિવેદન અહીંથી લેવામાં આવ્યા. ખેડૂતોના નિવેદન લઈને સ્થળનું પંચનામું કરવામાં આવ્યું. જે વિરોધ નોંધાવાઈ રહ્યો હોય ત્યાં ખેડૂતોનું નિવેદન લઈ અને ત્યાં સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું. બાબરા ડેમ વિસ્તારમાં વિસ્ફોટ લાગતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. ગઈકાલે તારીખ 29ના રોજ અમને જાણ મળેલ કે સોનપુરી મહાદેવની સામેના ભાગમાં રામપરા ડેમ બાજુમાં થાંભલા વીજપોલ નાખવામાં આવેલા છે અને ટૂંક સમયમાં આ વીજપોલ નાખીને ઇમરજન્સીમાં કોઈ એવું લગભગ રાત્રિના કે સમયમાં કામ કરેલું એવું જણાવ્યું હતું અને બાતમીદારનો ફોન આવેલો હતો. અમે સ્થળ ઉપર જતા ત્યાં 4 વીજપોલ જે રામપરા તળાવની બાજુમાં નાખેલા હતા, ત્યારબાદ જે ધાર આવે છે એ ધાર વટીને ત્યાં પણ 2-3 વીજપોલ નાખેલા હતા અને એનાથી આગળ જૂના હનુમાનગાળા જવાનો જે રસ્તો છે, જૂનો ટ્રાયવદરનો માર્ગ કહેવાય, ત્યાં એ રસ્તો જાય છે એટલે ત્યાં પણ વીજપોલ નાખવામાં આવેલા હતા. જે બાબતની પૂરી માહિતી અમે પ્રાંત ઓફિસ પ્રાંત સાહેબને આપેલ હતી અને બાબરા મામલતદાર સાહેબને પણ આપેલ હતી. ત્યારબાદ તાત્કાલિક ધોરણે સ્થળની વિઝિટ કરવા માટે મામલતદાર ઓફિસમાંથી તલાટી સાહેબ અને સર્કલ સાહેબ પણ આવેલા હતા અને આજ રોજ તારીખ 30ના રોજ મને ફોન આવેલો મામલતદાર ઓફિસથી કે આ સ્થળ વિઝિટ કરવા માટે મામલતદાર સાહેબના સ્ટાફ જે છે એ જઈ રહ્યા છે. એટલે હાલ અત્યારે હું અહીંયા સ્થળ ઉપર જ્યારે સાહેબ વિઝિટ માટે આવતા હતા ત્યારે સ્થળ ઉપર આવ્યો તો અહીંયા ટોટલ 11 પોલ નાખેલા છે અને સ્થળ ઉપર વિઝિટ સાહેબે કરતાં જોયું તો ખ્યાલ આવ્યો કે અહીંયા તો બરોબર તળાવનો ભાગ આવે છે. તમે આ થાંભલો જોઈ રહ્યા છો, આ થાંભલો કોઈ પણ સામાન્ય વ્યક્તિ આમ હાથેથી હલાવે તો આ થાંભલો પણ હલે છે અને થાંભલામાં નીચે પાણીનો અવાજ આવે છે. એટલે કે થાંભલો અંદાજે નીચે 3-4 ફૂટ ઊંડો હશે તો 2 ફૂટ તો પાણી ભરેલું.